ગોડાદરાની રામરાજ્ય સોસાયટીમાં સીઓપીની જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ કરતા કિન્નર સમાજે ફરિયાદ કરી હતી। કિન્નર સમાજની કિન્નરોએ એકત્રિત થઈને સુરત પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી। બિલ્ડર દ્વારા દાદાગીરી કરીને રાજકીય વગ વાપરી ગેરકાયદેસર બાંધકામ કરતો હોવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। કિન્નર પાયલ કુંવરે સોસાયટીમાં એસઓપીની જગ્યા ઉપર કૃપાશંકર દીક્ષિત અને મહેશ રાજરામ શુક્લા સામે ફરિયાદ કરી હતી। ગેરકાયદેસર બાંધકામ રોકવા મહાનગરપાલિકાને ફરિયાદ કરી છતાં કોઈ પગલાં લેવાયા નથી। માથાભારે બિલ્ડરને રાજકીય વગના લીધે અધિકારીઓ દ્વારા પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। કિન્નર સમાજ દ્વારા બંને બિલ્ડરોને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। જે રીતે તેમણે લેખિતમાં ફરિયાદ કરી છે તેમાં ઉલ્લેખ કર્યો છે કે તેમણે માર મારવાની ધમકી બિલ્ડર દ્વારા આપવામાં આવી છે। જો કિન્નર સમાજને કંઈ થશે તો તમામ જવાબદારી કૃપાશંકર દીક્ષિતની રહેશે એ પ્રકારની રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવી છે। સુરતમાં અનેક જગ્યાએ રાજકીય ઓથા અને મનપાના અધિકારીઓ મલાઈ લઈને ગેરકાયદેસર બાંધકામનો પરવાનો આપે છે। માથાભારે રાજકીય વગ ધરાવતા બિલ્ડર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। મારું નામ પાયલ કુંવર છે અને હું ઘોડાદરા આસપાસ રામરાજ્ય સોસાયટીમાં રહું છું અને અમારા ઘોડાદરા આસપાસમાં રામરાજ્ય સોસાયટીમાં કોમન જગ્યા ઉપર ચાર ચાર માળની બિલ્ડિંગો હાઈ ટેન્શનના વચ્ચોવચ ઊભી કરી દીધી છે બેઉ, અને અમે લોકો એના પાસે તકરાર કરવા માટે ગયા મહેશ શુક્લા પાસે, તો એણે અમને લોકોને ધમકી આપી છે અને બીજા પાસે મારા ફોન નંબરો આપીને બધા લોકો મને ધમકી આપે છે કે તું જો મહેશ શુક્લાના વિરુદ્ધમાં ઊભા રહેશો કે બિલ્ડિંગના કામમાં રૂકાવટ લાવશો તો તમને અમે લોકો ખતમ કરી નાખશું, અમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। એના અંદર કૃપાશંકર દીક્ષિત જે છે એક સ્કૂલના સંચાલક છે, એ પોતાને એક રાજકારણી બતાવે છે, મને વોટ્સઅપ પર ફોટા મોકલાવ્યા છે કે હું ગાંધીનગર સુધી મારી પહોંચ છે અને હું શું કરી શકું છું હું તને કાલે આવીને બતાવું છું। એણે મને લોકલ ફોન કરવો જોઈએ હતો પણ એણે મને વોટ્સઅપ કોલ કરીને ફોન કર્યો કે કોઈ સાબૂત નહીં રહી શકે, પરંતુ એણે મને બધા જે ફોટા મોકલાવ્યા એ ફોટા મેં બધા પીડીએફ કરાવી લીધા છે અને સાબૂતી રાખી છે કે આવી રીતે મને ફોનમાં કહે છે કે મારી પાસે જો કેટલા કામ આવે છે અને હું બધા કામ કેટલા સુલટાવું છું। અત્યારે કમિશનર સાહેબ પાસે તમારી શું અપેક્ષા? કમિશનર સાહેબ પાસે અમારી એ જ અપેક્ષા છે કે અમારા જેવા ગરીબ લોકો જે અમે લોકો માંગીને ખુશ બક્ષી માંગીને અમારું ગુજરાન ચલાવતા હોઈએ છીએ અને અમે થોડા પૈસા ભેગા કરી કરીને અમારા ઘરો લીધા છે એ ઘરોને એરોએ નાબૂદ કરવા માંગે છે, અમને લોકોને ત્યાંથી બધાને ભગાવવા માંગે છે।